क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર। પ્રાઇમ નાઇનમાં આજે વાત મહાપરિણામની। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા અને તેમાં મહાયુતિએ મેદાન માર્યું। ઝારખંડમાં કોંગ્રેસ અને જેએમએમનું જોર જોવા મળ્યું। આ તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ બીજેપીને જીતનો સ્વાદ ચાખવા મળ્યો અને એટલા જ માટે આપણે ચર્ચા આજ મુદ્દે કરવી છે, કારણ કે અહીં જીતના જાદુગર કોણ હતા એ પણ સમજવા જેવી વાત છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં અનેક સમીકરણો બદલાતા રહ્યા છેલ્લી ઘડી સુધી। જેમ T20નો મુકાબલો હોય એમ છેલ્લા 3 રાઉન્ડમાં આખી બાજી પલટાઈ ગઈ અને બીજેપીની જીત થઈ અને કોંગ્રેસને અહીં હારનો સામનો કરવો પડ્યો। આ તરફ મહારાષ્ટ્રમાં બીજેપીએ પણ જોરદાર એ રીતે પ્રદર્શન કર્યું કે જેના કારણે જીત પણ અહીં મહાયુતિની થઈ, અને આ તરફ ઝારખંડમાં પણ કોંગ્રેસ અને જેએમએમનું જોર જોવા મળ્યું છે ને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને આ સાથે જ કોંગ્રેસના નેતા એ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અને બંનેનું આપણે સ્વાગત કરીએ। સૌથી પહેલા સવાલ ધવલભાઈને કરીએ, કારણ કે ધવલભાઈને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી હતી અને આપણી સાથે કોંગ્રેસના નેતા ડૉક્ટર નિકુલ પટેલ પણ જોડાયા છે। બંનેનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ધવલભાઈ આપને કે જે જીત મળી છે, શરૂઆત આપણે ગુજરાતથી કરીએ અને ખાસ કરીને વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં જે પરિણામ આવ્યા એની કરીએ, ત્યારબાદ મહારાષ્ટ્રની ચર્ચા કરીશું। સૌથી પહેલાં તો એ મારે આપની પાસેથી ધવલભાઈ જાણવું છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કે જ્યાં મુખ્યમંત્રી પહોંચ્યા, જ્યાં આખી બીજેપીની કોર ટીમ પહોંચી અને છેલ્લે રણનીતિ પણ બદલાઈ અને શંકરભાઈની જે રીતે એક સૂઝબૂઝ અને સીઆર પાટીલના જે એક રણનીતિકાર તરીકે તેમણે એમાં ખૂબ મુખ્ય ભૂમિકા ભજવી અને આખરે છેલ્લી 3 રાઉન્ડ જ્યારે બાકી હતા ત્યારે બીજેપીને આખી આ જીત મળી। ધવલભાઈ જી, જે વાવ વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે, તેમાં ખાસ કરીને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ખાસ કરીને અમારા સીઆર પાટીલ સાહેબનું ખૂબ જ માર્ગદર્શન રહ્યું અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ બનીને ત્યાં અમે આટલા મહિના લગીને સારું કેમ્પેન કર્યું। અમારા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીએ પણ ત્યાં બૂથ પર જઈને જે કેમ્પેન કર્યું ને અમે લોકોના વચ્ચે ગયા, લોકોની જે પરેશાની સમજ્યા અને કદાચ સામેના કોંગ્રેસના ઉમેદવાર અને જે ત્યાંના સાંસદ છે એમનું અભિમાન ઝલકાતું હતું કે એ 100 એ 100% વાવ વિધાનસભા કોંગ્રેસ જ જીતશે ને ભારતીય જનતા પાર્ટી નહીં જીતશે, એ અભિમાન ને ઘમંડ હતું। એ પણ જે ત્યાંના મતદાર ભાઈઓ બહેનો હતા એમને ત્યાં બહુ ખરાબ લાગ્યું હતું કે અમને ફોર ગ્રાન્ટેડ કોંગ્રેસવાળા લે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શનમાં એક એક મતદારો લગીને પહોંચવાનો પ્રયાસ કર્યો, એના થકી જ વાવ વિધાનસભા જે કોંગ્રેસની સીટ હતી ત્યાં અમે ઐતિહાસિક જીત આજે મેળવી છે। તો આજે અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી લીડરશીપ અને અમારું જે ગુજરાતનું કેડરે જે અથાક મહેનત કર્યું છે એના પરિણામ સ્વરૂપ અમે વાવ વિધાનસભા જે કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું કામ કર્યું છે। બિલકુલ નિકુલભાઈ, આપને પણ સવાલ વાવ વિધાનસભા બેઠકનો જ, કારણ કે લાગતું હતું કે કોંગ્રેસ આ વખતે, કારણ કે જે રીતે ઘેનીબેનનું અહીં જોર જોવા મળતું હતું અને શક્તિસિંહ પર આખો દારોમદાર હતો, શું લાગે છે ઘેનીબેનના જે કેટલાક નિવેદનો હતા એ ગુલાબસિંહને છેલ્લી ઘડીએ ભારે પડ્યા? કારણ કે શરૂઆતથી એવું લાગતું હતું કે ગુલાબસિંહ કમાલ કરશે અને વાવમાં ગુલાબ ખીલવાનું જ હતું, ત્યાં અચાનક એવો ટ્રાન્ઝેક્શન આવ્યું અને ભાભરનું જ્યારે જે વોટ ખુલ્યા, ઈવીએમ ખુલ્યા અને આખું ચિત્ર નિકુલભાઈ બદલાઈ ગયું, શું લાગે છે કે કેટલાક પરિબળો અહીં અસર કરી ગયા કે પછી જે નિવેદનો આપવામાં આવ્યા હતા એની અસર અહીં જોવા મળી કે પછી માવજી ચૌધરી એ કોંગ્રેસને ભારે પડે? માનનીય સાંસદશ્રીએ કીધું કે કોંગ્રેસની હાર થઈ છે, પરંતુ મારે એમનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવો છે કે જે વાવ વિધાનસભાની આપ વાત કરી રહ્યા છો ત્યાં
ઓલમોસ્ટ બંને ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસને સરખા વોટ મળ્યા છે અને ત્યાંની જનતાને સમર્થન નથી આપ્યું એવું તમારો જે આક્ષેપ છે એને હું અહીંયા નકારી કાઢું છું. બીજી વસ્તુ, ચૂંટણીની અંદર હંમેશા હાર જીતનો એક પ્રશ્ન હંમેશા હોય છે અને અહીંયા ડેફિનેટલી વાવની અંદર ખૂબ નજીવા માર્જિનથી અમને હારનો સામનો કરવો પડ્યો છે. એનો મતલબ એ નથી કે પ્રજાએ અમને જાકારો આપ્યો છે. એ જ વસ્તુ જો હું લોકસભા જોડે કમ્પેર કરું તો મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રે સ્વીકારવાનું રહ્યું કે જ્યારે બનાસકાંઠાની સીટની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીને જાકારો પડે છે, પરંતુ એવું નથી હોતું. બીજી વસ્તુ, જે રીતના માવજીભાઈનો તમે જે પ્રશ્ન કહો છો એમને બી 25,000ની આજુબાજુ મત મળ્યા છે, તો એ ડેફિનેટલી કોના મત મળ્યા છે, કેવી રીતના મળ્યા છે, શું મળ્યા છે, એ લાસ્ટ ટાઈમના આપણે વોટિંગ પેટર્ન કે એમના ડિફરન્સ ઓફ માર્જિન જોઈએ તો ડેફિનેટલી એ કસે ને કસે અમને બી નુકસાન કર્યું છે એવું આપણે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં અમે અમારો પૂરો પ્રયત્ન કર્યો કે વાવ વિધાનસભાની બેઠક જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસે હતી એને ફરીથી રિટેન કરીએ. પરંતુ જે રીતના બાબર તાલુકાના મતપેટી ખુલ્યા ત્યાર પછી આપણે જોયું કે શરૂઆતથી તમામ રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ હતા, છેલ્લા અમુક રાઉન્ડમાં અમારું હાર થયું છે ને અમે સ્વીકારીએ છીએ. ત્યાંની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ નજીવા માર્જિનથી જીતાડ્યું છે ને અમે એને અભિનંદન બી પાઠવીએ છીએ. હવે ધવલભાઈ, મહારાષ્ટ્રની ચર્ચા કરવી છે કારણ કે આપને 6 વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી અને એ વિધાનસભા બેઠકોમાં પણ આ વખતે એક ઇતિહાસ સર્જાયો છે કારણ કે 2019માં 6 જે બેઠકો હતી એમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા અને આ વખતે તો જે દિગ્ગજ ઉમેદવારો હતા તેમની પણ પાછી પાની થઈ છે. એટલે મહારાષ્ટ્રની જીતમાં આપણી પાસેથી એ સમજવું છે કે મહારાષ્ટ્રની જીત કારણ કે મહાયુતિ આ તરફ મહાઆઘાડી અને બંનેની વચ્ચે જે કશ્મકશ હતી, શું લાગે છે કયા ફેક્ટરો મહારાષ્ટ્રમાં જીતમાં ખૂબ મહત્વપૂર્ણ રહ્યા? બીજું કે મહારાષ્ટ્રની જીતમાં આપ જીતના જાદુગર કોને ગણો છો? તમારી ખાસ હું વાત કરું છું, લોકસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીની 240 સીટ આવી અને અમારી એનડીએની 298 જેટલી સીટ આવી, પણ કોંગ્રેસે ખાલી 99 સીટ જીતવા પછી એમનામાં એટલો બધો એરોગન્સ આવી ગયો હતો અને કોઈ પણ લોકો વચ્ચે જઈને લોકસંપર્ક કરવાનું કામ એમણે ના હરિયાણામાં કર્યું ના મહારાષ્ટ્રમાં કર્યું. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 240 સીટ આવી અને જે અમે જાણતા હતા એનથી ઓછી સીટ આવી એવું અમે માન્યા, અમે કાર્યકર્તાઓ માન્યું. એના કારણે અમે જેટલા પણ લેસન્સ લર્ન હતા, જે સીટ મેળવવાની હતી અને જે અમારી કોઈ કદાચ ખામી રહી ગઈ હોય તો અમે ખામી સુધારવાનું કામ કર્યું અને લોકોના વચ્ચે અમે હરિયાણામાં પણ ગયા અને મહારાષ્ટ્રમાં પણ ગયા અને મહિનાઓ સુધી ત્યાં મહેનત કરી એક એક સીટ કઈ રીતના જીતી શકાય એના માટે રણનીતિ ઘડી, એના માટે સ્પેશિયલ માણસો મૂક્યા. એ રીતે મહારાષ્ટ્ર ઇલેક્શનની પણ અમે તૈયારી જૂનથી જ ચાલુ કરી દીધી અને પોતે પણ ઓગસ્ટથી ત્યાં હું મારી ટીમ સાથે કામ કરતો હતો. એ રીતે મહારાષ્ટ્ર પૂરામાં ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રની ટીમ, આપણા ગુજરાતની ટીમ ને અનેક અલગ રાજ્યની ટીમ પણ કામ કરતી હતી અને એક એક સીટની જે રણનીતિ બનાવી અને એના પર મહેનત કરી એનું પરિણામ સ્વરૂપ આજે મોટી જીત મેળવી છે. એની સાથે મહારાષ્ટ્ર સરકાર અમારી કેન્દ્રમાં અને રાજ્યમાં જે અભૂતપૂર્વ કામગીરી 10 વર્ષમાં કરી અને ખાસ કરીને લાડલી બહેન યોજનાનું સૌથી વધારે પ્રભાવ જે આપણે મહિલા મતદારો છે એમાં થયો હતો અને મહિલા મતદારોનું ટકાવરી પણ વધી હતી એનો સારો લાભ મળ્યો અને એની સાથે જ અમારા જે કેન્દ્ર સરકારની જે જે લોકોને માટે યોજના હતી એ પણ ફળી છે. અને ખાસ કરીને હું વાત કરું, જ્યારે મહારાષ્ટ્રમાં 2.5 વર્ષ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસે જે ગદ્દારવાળી સરકાર ચલાવી હતી અને 2.5 વર્ષમાં જે કોરોનામાં મેં સૌથી ખરાબ મિસમેનેજમેન્ટ કર્યું, ત્યાં મોટા બિઝનેસમેનના ઘરની બહાર બોમ્બ મૂકવાની ઘટના હોય એવા અનેક લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો થયા હતા. મેં જે સીટ સાંભળી છે પાલઘર લોકસભામાં પણ સાધુઓને મારવાની ઘટના પણ ત્યાં જ થઈ હતી. તો આ 2.5 વર્ષની અંદર કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડીનું ખરાબ રાજ જોયું અને 7.5 વર્ષનું અમારું ભારતીય જનતા પાર્ટીની સરકાર, મહાયુતિની સરકારનું કામ જોયું. એના પરિણામ સ્વરૂપ જે આપણા પૂરા મહારાષ્ટ્રમાં 230 જેટલી જંગી માર્જિન સાથે મહાયુતિ જીતીને એમાં જ અમારું બીજેપીની પણ 130 જેટલી સીટ આવી છે, એ ઐતિહાસિક જીત મેળવી છે. એના કોઈ રિયલ કોઈ હકદાર હોય તો અમારા નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ સાથે જ અમારા જેપી નડ્ડાજી મહારાષ્ટ્રમાં
અમારા ચંદ્રકાંત બાવનકુલેજી, દેવેન્દ્ર ફડણવીસજી અને ખાસ કરીને અમારા ભૂપેન્દ્ર યાદવજી જે મહારાષ્ટ્રના પ્રભારી હતા, એમણે અભૂતપૂર્વ કામગીરી કરી છે. અને અમારા કાર્યકર્તાઓએ જે અથાક 3 મહિના લગીને લાગી રહ્યા, મહારાષ્ટ્રમાં જે લોકસભામાં કદાચ અમારી ઓછી સીટ આવી એના પછી પણ એ લોકો કોઈ પણ કોન્ફિડન્સ ડાઉન નહીં ગયો અને 6 મહિના લગીને સતત મહેનત કરી એના પરિણામ સ્વરૂપ અમે અમારા મહારાષ્ટ્રમાં ઇતિહાસમાં સૌથી વધારે સીટ ભારતીય જનતા પાર્ટી સીટ જીતી છે. અને 2014-2019 અને હમણાં 2024માં સતત 3 ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ 100થી વધુ સીટ મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. એટલે દરેક આનો શ્રેય કોઈને જતો હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી લીડરશીપને જાય છે. બિલકુલ નિકુલભાઈ, ક્યાં એવી ચૂક રહી ગઈ કે જેના કારણે મહાઆઘાડી, કારણ કે એવું કહેવાતું હતું કે મહાઆઘાડીનું શક્તિ પ્રદર્શન આ વખતે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે, ઝારખંડમાં ચોક્કસ આપને સફળતા મળી, પણ મહારાષ્ટ્રમાં અને મહાઆઘાડી એટલે કે શું કોઈ નેરેટિવ આપને નુકસાન કરી ગયું કે પછી બીજા કોઈ કારણો હતા જેના કારણે સફળતા ન મળી? આપને શું લાગે છે ક્યાં કોંગ્રેસની ચૂક રહી ગઈ?